એકવાર તો બધાનું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાતી એકેડમીમાં સ્વાગત કરું છું. તો આજની તારીખ છે 20 નવેમ્બર 2018, અને આજે ધ હિન્દુ ન્યૂઝપેપરમાં જેટલા પણ સારા આર્ટિકલ આવેલા છે તે આપણે આપણી ગુજરાતી ભાષામાં જોઈશું. તો ચાલો આજના આર્ટિકલો શરૂ કરીએ. તો આજના આર્ટિકલ શરૂ કરતાં પહેલાં, આવા જેટલા આર્ટિકલ હોય છે ને મિત્રો, અમુક આર્ટિકલ એવા હોય છે કે જેમાં પ્રોપરલી ડેટા સાથે તેઓ લોકોએ મતલબ કે તેમનો રિપોર્ટ આપેલો હોય છે, બરાબર. તો આવા આર્ટિકલો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કારણ કે તમે કોઈ પણ યુપીએસસી મેન્સ આપતા હશો, બરાબર છે, જીપીએસસી મેન્સ આપતા હશો, તો તેમાં કોઈ પણ જેમ કે એક ક્વેશ્ચન આવી ગયો હતો કે આર્ટિકલ 24 છે આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, બરાબર, તેની ઉપર આખી આખું મતલબ કે તમે વિસ્તૃતમાં લખો. તો આર્ટિકલ 24 શેની ઉપર છે? બાળમજૂરીને, જેને એની વિરોધમાં છે. તો તમે આવા જે આર્ટિકલ હોય છે, આમાં જે પ્રોપર ડેટા આપેલા છે, બરાબર છે, કે જે બાળકો સાથે મતલબ કે એજ્યુકેશનને લગતો જે આ એક આર્ટિકલ આવેલો છે, તો આવા બધા ડેટા સાથેના આર્ટિકલો જો તમે સરખી રીતે વાંચેલા હોય ને તમે તેમાં લખો, તો તમને સારા માર્ક મળવાની પૂરેપૂરી સંભાવના છે. તો ચાલો આર્ટિકલ શેની ઉપર છે તો આપણે જોઈ લે, બરાબર છે. શેની ઉપર છે? લિટરસી, મતલબ કે સાક્ષરતા ઉપર છે. તો આ કોનો રિપોર્ટ આવેલો છે ને શેની માટે આપેલો છે? સૌથી પહેલાં તો યુનેસ્કો દ્વારા, બરાબર છે, રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે, જે છે ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ, બરાબર. તેમના દ્વારા શેની ઉપર રિપોર્ટ બનાવવામાં આવેલો છે કે એવા બાળકો, બરાબર છે, મેઇનલી જે 6 થી 14 વર્ષ સુધીની એજના બાળકો છે, અને તેઓ મતલબ કે રૂરલ એરિયામાંથી, મતલબ કે ગ્રામ્ય વિસ્તારમાંથી તેઓ માઇગ્રેન્ટ થઈને શહેરી વિસ્તારમાં કામ કરવા જતા હોય છે, મેઇનલી મતલબ કે શોર્ટ ટર્મ માટે, મતલબ કે જેમ કે સિઝનલ કોઈ પણ એક પ્રોપરલી સિઝન માટે તેઓ ત્યાં કામ કરવા જતા હોય છે, અથવા બીજા રાજ્યમાં જતા હોય છે. તો તેમનું એજ્યુકેશનની હાલત કેવી છે તેની ઉપર રિપોર્ટ આવેલો છે. અને ભારત માટે તમે કહીશું કે થોડો ઘણો ખરાબ ન્યૂઝ પણ છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં તો શું છે કે તેમના પ્રમાણે 2013ના, બરાબર છે, 2013ના જે તેમના સર્વે પ્રમાણે ભારતમાં 6 થી 14 વર્ષ સુધીના બાળકો, બરાબર છે, જે રૂરલ એરિયામાંથી માઇગ્રેન્ટ થતા હોય છે, બરાબર છે, અમુક સિઝન માટે અમુક જગ્યાએ શહેરોમાં કામ કરવા માટે, બરાબર, તે ટોટલ કેટલા છે? 10.7 મિલિયન. એટલે તમે કહી શકો કે અંદાજે 10 કરોડ જેટલા બાળકો ક્યાં હોય છે? ગામડામાંથી શહેરોમાં કામ કરવા જાય છે સિઝન પ્રમાણે કે તે, બરાબર. તો આવા બાળકોમાંથી 28% બાળકો એવા હોય છે, બરાબર છે, કે જે 15 થી લઈને 19 વર્ષ વચ્ચે તેમનું એજ્યુકેશન મતલબ કે છૂટી જાય છે, તેઓ ભણવાનું મૂકી દે છે અને તેઓ મતલબ કે મજૂરીના અને તેના કામે જ આગળ લાગી જાય છે. જ્યારે નોર્મલ બાળકો હોય છે જે મતલબ માઇગ્રેન્ટ નથી થતા ત્યાંને ત્યાં ભણતા હોય છે, બરાબર છે, તેમાં રેશિયો છે 18%. એટલે તમે જોઈ શકો છો કે 10% સુધીનો આમાં વધારો આવે છે જે લોકો માઇગ્રેન્ટ થતા હોય છે, બાળકો જે બીજી જગ્યાએ કામ કરવા જતા હોય છે. અને આમાંથી જે સિઝનલ માઇગ્રેન્ટ બાળકો હોય છે, બરાબર, માની લો કે ખાસ કરીને આપણને ખબર છે કે યુપી અથવા બિહાર, આ બે રાજ્યના બાળકો ખાસ કરીને મજૂરી કરવા, કામ કરવા આવતા હોય છે, બરાબર છે. તો ઘણા લોકો તેની સાથે ભણવાનું પણ શરૂ રાખતા હોય છે, એવું નથી રાખતા, પણ પ્રોબ્લેમ શું આવે છે કે 80% બાળકો જેવા માઇગ્રેન્ટ હોય છે, તેમાંથી 80% બાળકો ને આજુબાજુમાં જે જગ્યાએ તેઓ કામ કરે છે, માની લો કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટમાં મજૂરી તરીકે કામ કરતા હોય છે, કોઈ પણ બિલ્ડિંગ ચાલતી હોય છે, ત્યાં તેઓ મતલબ આપણે રેતી કપચી ઉપાડવા માટે રાખેલા હોય છે, આવું બધું કરવામાં આવતા હોય, તો તેના વર્ક પ્લેસની આજુબાજુમાં સ્કૂલો ઘણી ઓછી હોય છે. એટલે આવા કેટલા બાળકો છે? 80% બાળકો એવા છે કે તેમના વર્ક પ્લેસની આજુબાજુમાં કોઈ પણ જાતની સ્કૂલ કે એવું વધારે પડતું એજ્યુકેશન નહોતું, ને તેઓ એજ્યુકેશન લેવા ઈચ્છતા પણ નથી હોતા, બરાબર છે. આ એક વસ્તુ સારી છે કે આપણી ગવર્મેન્ટ હવે સ્ટ્રિક્ટ થઈ છે, જે આપણને ખબર છે કે 6 થી 14 વર્ષના બાળકોને મજદૂરી ઉપર રાખવો ગુનો થઈ ગયો છે, તેના કારણે હજી ઓછું થયું છે, પણ નહીવત તો નથી થયું, એટલે હાલની તકે ઘણા બાળકો મજૂરીમાં રોકાયેલા છે, તે પણ વસ્તુ સાચી છે. તો આવા 80% બાળકોમાંથી, બરાબર, કે જેને આજુબાજુમાં કહેવું છે કામ કરતા તે જગ્યાએ કે વર્કપ્લેસમાં તેમને નથી, મતલબ કે એજ્યુકેશનની ફેસિલિટી નથી અવેલેબલ હોતી, તેમાંથી 40% બાળકો એવા હોય છે મિત્રો કે જે અંતે તેમનું સ્ટડી ત્યાં જ પૂરું થઈ જાય છે અને શું કરે છે, તેઓ મતલબ કે ભણવાનું મૂકી દે છે, બરાબર. 80% બાળકોમાંથી 40% બાળકો સાથે આવું થાય છે. એટલે તમે જોઈ શકો છો કે અંદાજે તેમના પછીનો આપણે હજી એક વસ્તુ તમને કહું કે યુનેસ્કો આવેલું છે. અચ્છા, તો યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તે આવેલું છે પેરિસમાં. આ વસ્તુ ખાસ ખબર જોઈએ. તેનું ફૂલ ફોર્મ શું થાય છે? યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. અને બાળકોને લગતું, આને લગતું બીજું એક પણ આવેલું છે, તે છે યુનિસેફ. આ પણ નામ યાદ રાખજો, ઘણી વખતે એક્ઝામમાં પૂછાય છે, બરાબર છે. યુનિસેફ, તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂયોર્કમાં. અને તેનું ફૂલ ફોર્મ શું થાય છે? યુનાઇટેડ નેશન, બરાબર છે, ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન એમરજન્સી ફંડ, બરાબર છે, એમરજન્સી ફંડ.
આજે હવે આપણે આપણે રિપોર્ટમાં આગળ વધીએ. રિપોર્ટ હજી શું કહી રહ્યો છે? રિપોર્ટ એમ કહી રહ્યો છે કે જેટલા પણ આવા બાળકો હોય છે જે માઇગ્રેન્ટ થઈને બીજા રાજ્યમાં અથવા એક જ રાજ્યમાં બીજા શહેરોમાં સિઝનલ કામ કરવા કે તેમ જતા હોય છે, હવે જે તેમાં સૌથી વધારે એવું કયું મતલબ સેક્ટર છે જેમાં આ લોકોને મજદૂરીમાં કે ગમે તે કામ કરવા રાખી દેવામાં આવે છે? તો તે છે કન્સ્ટ્રક્શન સેક્ટર. બરાબર છે, કન્સ્ટ્રક્શન સાઇટ હોય છે ત્યાં મેઇનલી રાખવામાં આવે છે, કન્સ્ટ્રક્શન લગતી કોઈ પણ હોય છે. અને તેમણે 2015-16 એક રિપોર્ટ પણ આપેલો છે. બરાબર છે, કોની માટે આપેલો છે? પંજાબ. બરાબર છે, પંજાબમાં તેમણે 3000 જેટલી જે ઈંટોની ભઠ્ઠી છે તમે જોઈ શકો છો બાળકો કામ કરે છે. આજે આ ઈંટોની ભઠ્ઠીમાં જે બાળકો કામ કરતા હોય છે તેની ઉપર આખો રિપોર્ટ બનાવેલો છે કે આજે 3000 જેટલી ઈંટોની ભઠ્ઠીમાં જેટલા પણ બાળકો 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો કામ કરે છે તેમાં પહેલો પોઈન્ટ તો તે હતો કે 60% બાળકો ઇન્ટરસ્ટેટ માઇગ્રેન્ટ થઈને આવેલા છે. મતલબ કે પંજાબના પ્રોપર નથી, તેઓ બીજા રાજ્યમાંથી આવેલા છે, જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, બરાબર છે, આવા બધા રાજ્યોમાંથી તેઓ આવેલા છે. અને આ જે બાળકો છે બરાબર છે તેમાંથી 77% બાળકો એવા છે બરાબર છે જેમને પ્રાઇમરી એજ્યુકેશન નથી મળતું. બરાબર છે, પ્રાઇમરી એજ્યુકેશનથી તેઓ વંચિત રહેલા હોય છે. બરાબર છે, કારણ કે તેમને પહેલેથી જ કામે લગાડી દેવામાં આવેલા હોય છે અથવા તેમને વસ્તુ તેમની જ મેન્ટાલિટી એવી કરી દેવામાં આવતી હોય છે ને ક્યારેક કે તેમને ભણતર પ્રત્યે કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નથી રહેતો, એટલે આવી વસ્તુ પણ ઘણી જોવા મળે છે. અને આમાં આવા બાળકો તે પણ જોવામાં આવેલું છે કે આવા બાળકો અંદાજે 7 થી 9 કલાક રોજની બરાબર છે કામ કરતા હોય છે. એટલે તમે જોશો કેટલી સખ્ત તેમની પાસે કામ કરવામાં આવે છે, પછી તેઓ પાસે આમ ભણવું હોય તો પણ ભણવાનો ટાઈમ પણ નથી રહેતો. ને તેમના રિપોર્ટ પ્રમાણે હજી આગળ વધીએ તો 2001થી લઈ અને 2011 સુધીમાં બરાબર છે જે માઇગ્રન્ટ થવાના છે તે અંદાજે ડબલ જેટલા થઈ ગયા છે. અને આ 10 વર્ષોની અંદર જ 9 મિલિયન બરાબર છે, 9 મિલિયન એટલે અંદાજે 90 લાખ જેટલા બાળકોએ મતલબ કે માઇગ્રન્ટ થઈને બીજા રાજ્યોમાં સિઝનલમાં કોઈ પણ જાતના કામ કરવા જતા હોય છે. અને એક વસ્તુ પોઈન્ટ તે પણ કહેવામાં આવેલું છે કે ઘણી વખતે શું થતા હોય છે કે તમને ખબર છે કે કોઈ પણ માતા પિતા હોય છે તે પણ મજૂરી કરવા સિઝન પ્રમાણે બીજા જગ્યાએ જતા હોય છે. બરાબર છે, ઉનાળો હોય તો ત્યાં અમુક જગ્યાએ કામ જતા હોય છે, ખેતીનો સિઝન હોય તો ત્યાં મજદૂરી કરવા ગમે એમ તે કરીને એ રીતે ઇન્ટરચેન્જ થયા કરતા હોય છે. તો આના કારણે જેવા બાળકો હોય છે બરાબર છે તેમાં જે 5 થી 8 વર્ષના બાળકો છે બરાબર છે તે પણ જોવામાં આવેલું છે કે આના કારણે શું થાય છે કે આ બાળકો બધા તેનાથી પણ દૂર રહે છે. મતલબ કે એજ્યુકેશનમાં તેમના પર ફરક પડે છે અને તેઓ પણ ભણવાથી થોડા ઘણા છે ડિસ્ટર્બ થઈ જાય છે. ને આપણા ગુજરાતનું એક આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતનું એક સારું સ્ટેપ પણ આપેલું છે બરાબર છે, બધી રાજ્યોને કમ્પેરિઝન કરે છે કે રાજ્યોએ ક્યાં ક્યાં કામ કરે છે આવા માઇગ્રન્ટ ચાઇલ્ડ પ્રમાણે. અને એક ખરાબ વસ્તુ પણ આપેલું, મતલબ એક એક્ઝામ્પલ આપેલું છે કે જેમ કે અમદાવાદમાં બરાબર છે, આપણા અમદાવાદમાં જે રિવર ફ્રન્ટ બનતો હતો બરાબર છે, તો ત્યારે ત્યાં કેટલી ઘણી બધી જે ઝૂંપડીઓ કે ગમે તે હતું તેને હટાવવામાં આવેલું ને તેના કારણે જેટલા બાળકો પણ ડિસ્પ્લેસ થયા છે બરાબર છે તેમાંથી 18% બાળકો ડ્રોપ આઉટ થઈ ગયા છે અને 11% જેટલા બાળકો એની લો અટેન્ડન્સ જોવા મળેલી છે. એટલે થોડી ઘણા છે જે આવા પ્રોજેક્ટો દ્વારા કે ગમે તે દ્વારા જે કોઈ પણ જાતના મતલબ કે ઝૂંપડાઓને દૂર કરવામાં આવતા હોય છે ગમે તે કરવામાં, તેના કારણે પછી જે ગરીબીમાં રીતે કહી શકો કે તે ઝૂંપડાઓનો ગ્રોથ વધી રહ્યો છે. આ છે આ બધા રાજ્યોના શું શું સારા પોઈન્ટ છે તે પણ આપણે જોઈ લઈએ. રાજ્ય તેમને એમ તેમને સૌથી પહેલાં તેમણે ભારત સરકારને એક તારીફ કરેલી છે કે જે ભારત સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ લાવવામાં આવેલો છે બરાબર છે. તે ક્યારે આવેલો છે? તે આવેલો છે 2009માં. આ એક્ઝામ ક્રમમાં ઘણી વખતે પૂછાયેલો છે અને આ ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે. તે બંધારણના ફંડામેન્ટલ રાઇટની અંદર આપી દેવામાં આવેલો છે. તો કયા આર્ટિકલની અંતર્ગત આવેલો છે? તે આવેલો છે આર્ટિકલ 21A બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો, ઘણી વખતે એક્ઝામમાં પૂછાશે કે આર્ટિકલ 21Aની અંદર રાઇટ ટુ એજ્યુકેશન મળેલું છે કે જેની અંતર્ગત 6 થી લઈને 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ અને મફતમાં શિક્ષણ આપવાનું ગવર્મેન્ટ દ્વારા પ્રાવધાન કરવામાં આવેલું છે. એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો બરાબર છે. પછી તે સિવાય જે એક વસ્તુ છે કે મિડ ડે મીલ સ્કૂલ કરવામાં, મિડ ડે મીલ સ્કીમ શરૂ કરવામાં, જેના કારણે શું થાય છે કે બાળકોને એક સમયનું ત્યાં જે ભોજન મળી રહે છે તેના કારણે પણ ઘણા બાળકો જે માઇગ્રેન્ટ ગમે તો તે મતલબ કે ત્યાં જઈને સ્કૂલને પ્રત્યે આકર્ષાય છે. ને તે સિવાય બધા રાજ્યોનું કહેવામાં આવે છે કે રાજ્યો દ્વારા ક્યાં ક્યાં સ્ટેપ લેવામાં આવેલા છે. તો આપણા ગુજરાત સરકાર દ્વારા બરાબર છે ઘણી જગ્યાએ આને લગતી સ્કૂલ પણ બનાવવામાં આવેલી છે કે જે સ્પેશિયલ માઇગ્રન્ટ બાળકોને ભણાવતી હોય છે બરાબર છે. તેને હોસ્ટેલની પ્રોવાઈડ પણ કરવામાં આવે છે અને તે સિવાય તેમને એનજીઓ દ્વારા સાથે કોઈ પણ આ સાથે મળીને તેને લગતા સારા કામ પણ કરવામાં આવે છે.
પછી તમિલનાડુ જે સરકાર છે તેમના દ્વારા ટેક્સ બુકો બહાર પાડવામાં આવેલ છે કે માની લો કે યુપી બિહારી ગમે તે આવેલ છે ત્યાંની લેંગ્વેજ જાણતા હોય છે, બરાબર છે, તો તમિલની ઓછી જાણતા છે તો તેમને તેમની લેંગ્વેજ પ્રમાણેની બુકો પણ પ્રોવાઈડ કરે છે. આવી રીતે પછી મહારાષ્ટ્ર છે, બરાબર છે, તો તેમના દ્વારા વોલ્યુન્ટિયર નક્કી કરવામાં આવે છે જે અમુક લગતા સારા સારા લેસન્સ આપતા હોય છે, સારી રીતે ટીચિંગ કરાવતા હોય છે આ લોકોને. એટલે આવા બધા રાજ્યો દ્વારા સારા સ્ટેપ પણ લેવાઈ રહ્યા છે. હવે જ્યારે બાળકોને ભણવાની વાત આવેલી ત્યારે તમને એક આ વ્યક્તિનું ખાસ નામ ખબર હોવું જોઈએ. આ કોણ છે મિત્રો? આ છે મલાલા યુસુફઝાઈ, બરાબર છે, જેમને 2014માં નોબેલ પીસ પ્રાઇઝ મળેલો છે. પાકિસ્તાનના છે અને તેમને તમે લાઈન પણ વાંચી શકો છો કે જો મારે સ્કૂલમાં નીચે બેઠીને ભણવું પડે તો પણ હું ભણવા તૈયાર છું, હું કોઈથી ડરતી નથી. ભણવાનો મતલબ મારી માટે કોઈ વસ્તુ જો જરૂર હોય તો તે ખાલી એજ્યુકેશન છે. આપણને ખબર છે કે આને એજ્યુકેશન માટે 3 ગોલી પણ ખાધેલી છે, બરાબર છે. એટલે આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ને મલાલા યુસુફઝાઈ ઉપરથી એક વસ્તુ તે ખબર જોઈએ કે જે 12 જુલાઈ છે, બરાબર છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા તેને મલાલા ડે તરીકે મનાવવામાં આવે છે. હા છે, એટલે બાળકોના એજ્યુકેશનની વાત આવેલી છે એટલે મલાલા યુસુફઝાઈ સાથે એક બીજા વ્યક્તિને પણ નોબેલ પીસ પ્રાઇઝ મળેલો હતો. તે કોણ હતો? તે હતો કૈલાસ સત્યાર્થી. આ નામે ખાસ ખબર હોય છે, બરાબર છે, જેમના દ્વારા બચપન બચા આંદોલન શરૂ કરવામાં આવેલું છે, બરાબર છે. એટલે તેમને પણ ત્યારે નોબેલ પીસ પ્રાઇઝ તેમની સાથે જ મળેલો છે. અને એક એક્ટ આવેલો છે બાળકો માટે, બરાબર છે, જેને પોક્સો એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં તો ક્યાંથી આવેલો છે તે ખબર છે? તે આવેલો છે 2012. આ ક્વેશ્ચન ઘણી વખતે પૂછાય છે ને આમ કન્ફ્યુઝન તે થાય છે. તેનું ફૂલ ફોર્મ તમે વાંચી શકો છો, ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. આજે ઘણી વખતે કન્ફ્યુઝન એમ થાય કે તમને ઓપ્શનમાં ચિલ્ડ્રન આપેલું છે, એક ઓપ્શનમાં ચાઇલ્ડ આપેલું હોય છે ખાલી. એટલે આ બધી વસ્તુમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. આજે ચાલો આપણે નેક્સ્ટ આર્ટિકલ તરફ જઈએ. નેક્સ્ટ આર્ટિકલ આવેલો છે ફરીથી એક સારા ડેટા સાથે. હવે આ વખતે શેની ઉપર ડેટા આવેલો છે? આપણને ખબર છે નીતિ આયોગ દ્વારા વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ આપવામાં આવેલું હતું, બરાબર છે. તેમનો જે એક ભાગ છે તે છે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. આપણે ત્યારે ખબર છે કે બધા રાજ્યોના મતલબ કે જે અમુક 9 જેટલા તેમણે પેરામીટર નક્કી કરવામાં આવેલા, તે ઇરિગેશન સિસ્ટમ કઈ રીતે છે, બરાબર છે, સરફેસ વોટરને કઈ રીતે તેઓ રિઝર્વ કરે છે, આ બધી બધાને લગતા તેમણે રેન્કિંગ આપેલી. તેમાં આપણે ખબર છે કે આપણું ગુજરાતે ટોપ કરેલું હતું, બરાબર છે. તો આ જ રિપોર્ટ દ્વારા આપણે અત્યારના જે પાણીની મતલબ કે જે વોટર આજની સમસ્યા આગળ જતાં આપણે જે ભવિષ્યમાં ભોગવવાના છે તેની ઉપર આખે આખો આર્ટિકલ આપેલો છે. આજે આપણે ગઈકાલે શેની ઉપર જોયું હતું કે જે હવાની ક્વોલિટી બદલી રહી છે, બરાબર, બગડી રહી છે, તેની ઉપર આપણે જોયું હતું. હવે વોટર છે, બરાબર, તો શું થાય છે કે વોટરની ક્વોલિટી બગડી રહી છે તેનો પર આખે આખો આર્ટિકલ આવેલો છે. તો તેમના દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે, બરાબર છે, કોની સાથે મળીને? બરાબર છે, મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સિસ, મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર સેનિટેશન એન્ડ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર છે, તો મિનિસ્ટ્રી ઓફ સોરી ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન કોણ છે ત્યાંના? આ છે તે પણ તમને ખબર હોવી જોઈએ. પછી રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર કોણ છે તે પણ ખબર હોવી જોઈએ, જેમ કે રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર કોણ છે? નરેન્દ્રસિંહ તોમર, બરાબર છે. આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આ રિપોર્ટમાં આપણે આગળ વધીએ કે તેમના દ્વારા એમ કહેવામાં આવેલું છે કે અંદાજે 2030 સુધીમાં, બરાબર છે, તેમના દ્વારા એમ કહેવામાં આવેલું છે કે 2030 સુધીમાં ભારતમાં 600 મિલિયન લોકો, બરાબર છે, સિરિયસલી પાણીની કમી ભોગવવાનું શરૂ કરી દેશે, બરાબર છે. 600 મિલિયન એટલે અંદાજે 60 કરોડ લોકો આવે છે તેને આની પ્રોબ્લેમ થઈ જશે. ને ભારતમાં પાણીની ક્વોલિટી કેવી છે તેનો દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવેલો હતો. એમાં 122 કન્ટ્રીમાંથી ભારતનો નંબર 120માં આવેલો છે. એટલે તમે જોઈ શકો છો કે ભારત કેટલું પાછળ છે ખાલી પાણીની જે ક્વોલિટી છે તેની ઉપર. અને તેમ પણ કહેવામાં આવેલું છે આ રિપોર્ટ પ્રમાણે કે 2030 સુધીમાં ભારતને તેની GDPના 6% જેટલો લોસ કોના દ્વારા થશે? કારણ કે પાણીની જે કમી થોડી ઘણી થશે તેના કારણે આપણું જે ડેવલપમેન્ટ છે તે ઓછું થઈ શકે છે અને તેના કારણે GDPના 6% સુધી લોસ પણ થઈ શકે છે. એ તમે જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં લોસ થવાની શક્યતા છે. હા છે, અને તેમના દ્વારા આગળ એમ પણ કહેવામાં આવેલું છે કે 2030 સુધીમાં, બરાબર છે, ભારતમાં કેટલા પાણી મતલબ કે કેટલા પાણી મતલબ કે ફ્રેશ વોટર, બરાબર છે, પીવાને પાણીની કેટલી જરૂરિયાત હશે, બરાબર છે, સારા પાણીની જરૂરિયાત કેટલી હશે? તો તે હશે 1498
BCM મતલબ કે બિલિયન ક્યુબિક મીટર ની જરૂરિયાત હશે અને સામે કેટલું પાણી અવેલેબલ હશે, તો તે છે 744 BCM. એટલે તમે જોઈ શકો છો કે જરૂરિયાત કરતાં અંદાજે અડધું પાણી જે આપણી માટે કામનું હશે તે અવેલેબલ હશે. ને એવા દિવસો દૂર નથી કે ભવિષ્યમાં આવી ફરીથી વસ્તુ શરૂ કરવામાં આવે, જે આપણે ઘણા વર્ષોના ડેમ બનાવ્યા પછી ઘણી મહિનાત પછી જે અત્યારના પાણીની કમી આપણે દૂર કરેલી છે તે પાછી પણ આવી શકે તેમ છે. અને આ પર તમે ફોટો પણ જોઈ શકો છો કે 54% જે ભારત છે બરાબર છે તે પાણીમાં, મતલબ કે પાણીને લગતી પ્રોબ્લેમ ફેસ અત્યારના કરવાનું શરૂ પણ કરી દીધું છે. હાજી રિપોર્ટ પ્રમાણે આગળ વધીએ આપણે, તો રિપોર્ટ શું કહી રહ્યું છે કે પાણી જે બરાબર છે જે ફ્રેશ વોટર છે તેનો સૌથી વધારે મેન યુઝ શેમાં થતો હોય છે, તો તેનો મેન યુઝ થતો હોય છે તે છે એનર્જી સેક્ટર. આજે એનર્જી સેક્ટરમાં થતો હોય છે તેનો મેન યુઝ આજે, તો તેમને તેમના પણ ડેટા આપેલા છે કે 2010માં જે ટોટલ પાણી અવેલેબલ છે ફ્રેશ વોટર આપણી પાસે છે આજે તેના કેટલા ટકા આપણે યુઝ થતો તે એનર્જી સેક્ટરમાં, તો તે હતું 0.62%. હવે છે પછી 2030 સુધીમાં આ જે ફ્રેશ વોટર છે બરાબર છે તે કેટલા ટકા યુઝ થશે, તો તે છે 1.37%. અને 2050 સુધીમાં વધી અને 8.98% સુધી પહોંચી જશે. પણ આજે જે ફ્રેશ વોટરનો યુઝ થશે આજે, એટલે આપણી પાસે પાણી એટલું અવેલેબલ નથી ને જે રીતે આપણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આજે તેને પહોંચી વળવા માટે આપણે એનર્જી સેક્ટરને વધારે પડતું હજી ડેવલપ કરવું પડે એમ છે. ને સામે શું થઈ રહ્યું છે કે પાણીની તંગી વર્તાઈ રહી છે, એટલે આ પણ એક પ્રોબ્લેમ થઈ શકે તેમ છે. ને હજી રિપોર્ટ પ્રમાણે 2030થી લઈ અને 2050 સુધીમાં બરાબર છે જે પાણીની જરૂરિયાતની માંગ છે તે એકદમ, મતલબ કહી શકો કે વધવાની ને વધવાની સાથે વધતી જ રહી છે બરાબર છે. અત્યારના મતલબ જે થોડી ઘણી અવેલેબિલિટી હોય છે તે પણ ખતમ થવાની પણ પૂરી શક્યતા તેમના દ્વારા દર્શાવવામાં આવેલી છે. અને હવે આપણે વાત આવેલી છે કે એનર્જી સેક્ટરમાં સૌથી વધારે ફ્રેશ વોટરનો કે તેનો ઉપયોગ થાય છે, તો એનર્જી સેક્ટરમાં પણ જે થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે બરાબર છે, જે થર્મલ પાવર પ્લાન્ટ હોય છે તેમાં સૌથી વધારે ફ્રેશ વોટરનો ઉપયોગ થતો જાય. તમે જોઈ શકો છો કે આ શું છે મિત્રો, આ છે કુલન્ટ બરાબર છે. ફ્રેશ વોટર રાખવામાં આવેલું હોય છે ને તેના કારણે જે પણ કુલન્ટ તરીકે તે કામ આપે છે. અને આપણા ભારતમાં બરાબર છે શું છે કે 88% જે ટોટલ આપણી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે બરાબર છે, પાવર જનરેશન કરવામાં આવે છે તે 88% કોના દ્વારા કરવામાં આવે છે, થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા. અને તેમાં પણ જે થર્મલ પાવર પ્લાન્ટ છે બરાબર છે તેમાં 77% સુધીના જેટલા પાવર પ્લાન્ટ આવેલા છે તે ટોટલી ફ્રેશ વોટર ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે આ પણ એક પ્રોબ્લેમ આવી રહ્યું છે. અને 2030 સુધીમાં જ્યાં 77% ટોટલી વધારે પડતા ડિપેન્ડમેન્ટ હોય છે ડિપેન્ડન્ટ છે ફ્રેશ વોટર બરાબર છે, તો 2030 સુધીમાં આજે 77% બરાબર છે 38.9% સુધી જે થર્મલ પાવર પ્લાન્ટ છે તેને હાઈલી, મતલબ કેમ કહી શકો કે સ્ટ્રેસ અનુભવશે ફ્રેશ વોટર માટે. એટલે હજી એક બીજો રિપોર્ટ આવેલો હતો જેમાં આપણે દુનિયાના કેટલાક શહેરો નક્કી કરવામાં આવેલા હતા કે જે આગળ જતા 2040 સુધીમાં મતલબ કે પાણીની ઘણી વધારે કમી મહેસૂસ કરશે. તેમાં આપણને ખબર છે કે કર્ણાટકનું આપણું બેંગ્લોર પણ આવેલું હતું આજે, એટલે તે પણ યાદ હોય તો વધારે સારું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર છે. આ થર્મલ પાવર પ્લાન્ટમાં વધારે પડતો ઉપયોગ થતો હોય છે. અને રિપોર્ટ પ્રમાણે નીતિ આયોગ દ્વારા જે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે તેમાં કીધું કે આ બધી વસ્તુ સાથે જે મેઇન 3 ઇસ્યુ સંકળાયેલા છે તે ક્યાં છે. એક તો આપણને બધાને ખબર છે કે લેક ઓફ ડેટા, હજી ડેટા પૂરતા પ્રમાણમાં તેમને પણ નથી પહોંચવામાં આવતા, એટલે હાલ મતલબ કે જે તેઓ સારી રીતે રિપોર્ટ બનાવી શકે તે નથી બનાવી શકતા. ને પછી શું હોય છે કે અનરિયલેબલ ડેટા બરાબર છે, ઘણી વખત આપણે છે ગવર્મેન્ટ દ્વારા જે મોસ્ટલી ડેટા આપવામાં આવતો હોય છે, જેમ કે તમે જોઈ શકો છો કે એમ્પ્લોયમેન્ટના ડેટા હોય છે બરાબર છે, તેઓ અલગ ક્યારેક ઘણી વખત અલગ રીતે મતલબ કેલ્ક્યુલેશન કરતા હોય છે, એટલે ઘણી વખત સાચા હોય છે અથવા તો જે હોય છે તેની કરતાં ઘણા ઓછા દેખાવામાં આવે છે. એટલે આ રીતે કેમ પણ ના કહી શકે કે જે આ રિપોર્ટ છે તે પ્રોપરલી સાચો છે, એટલે તે પણ એક પ્રોબ્લેમ આવી રહી છે. અને શું છે બીજો એક પ્રોબ્લેમ, તે છે લેક ઓફ કોઓર્ડિનેશન બરાબર છે, જે રીતે બધાને કોઓર્ડિનેશન કરવાનું જરૂર છે બરાબર છે, કામ કરવા માટે ગમે તે પાવર પ્લાન્ટ હોય ગમે તે વસ્તુ હોય બરાબર છે, તેમને પ્રોપર ડેટા આપવાનો હોય છે ગમે તે કરવાનો હોય છે તે પણ નથી થયેલું, એટલે તેના કારણે પણ આ પ્રોબ્લેમ વધારે પડતી વધી શકે છે. અને તેમની એવી માંગ છે કે ડેઈલી રિપોર્ટ જો તૈયાર કરવામાં આવે કેટલી જરૂરિયાત છે કઈ રીતે આપણે યુઝ થઈ રહ્યો છે, તો તેના કારણે જ આ વસ્તુને આપણે આગળ જતા સારીથી કેલ્ક્યુલેટ કરી શકીએ અને રોકી શકીએ તેમ છે બરાબર છે. ને જ્યાં થર્મલ પાવર પ્લાન્ટની તેની વસ્તુ આવેલી, એટલે કશું તમને તે ખબર હોય છે કે ભારત સરકાર દ્વારા
2022 સુધીમાં શું નક્કી કરવામાં આવેલું છે કે 175 ગીગાવોટ આપણે રિન્યુએબલ જે એનર્જી છે બરાબર છે તેમાંથી આપણે ઉત્પન્ન કરશું ઇલેક્ટ્રિસિટી, તેવું તેમના દ્વારા નક્કી કરવામાં આવેલું છે, જેમાંથી 100 ગીગાવોટ સોલાર ઉપરથી હશે, આજે 60 ગીગાવોટ વિન્ડ ઉપર હશે, 10 ગીગાવોટ શેની ઉપર હશે, તો તે હશે બાયોમાસ ઉપર, બરાબર, બાયોમાસ પાવર પ્લાન્ટ ઉપર હશે, અને 5 ગીગાવોટ જે આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ ઉપર કરી દેવાની વાતચીત થઈ છે, તેના કારણે જે આ માર પડી રહ્યો છે થર્મલ પાવર પ્લાન્ટ ગમે તે ઉપર તે પણ ઓછો થઈ જશે. ચાલો આ બધી વસ્તુ ખાસ યાદ રાખજો. તો આજની માટે એટલું જ છે, એકવાર તમારા બેઝિક ક્લિયર કરી દેશો એટલે તમારી માટે જે લર્નિંગ છે તે ફન જેવી થઈ જશે અને તમારી એક્ઝામ આરામથી ક્લિયર થઈ જશે. તો બસ આવી રીતે મહેનત કરતા રહીશો. જય હિન્દ, અલવિદા.